નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા રક્ષાબંધન નો પવિત્ર પર્વ ફક્ત ભાઈ બહેન માટે જ નહીં પરંતુ ઘરમાં રહેતા શ્વાન સાથે પણ ઉજવવામાં આવતો હોય છે જે ભાઈની જેમ

ઘરે ચાર જેટલા શ્વાન છે ભાઈની જેમ સાથે રહેતા અને સતત બહેનની તૈયાર રહેતા પારતુ શ્વાનને રાખડી રાખી બાંધીને રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો આજે એવું જરૂરી નથી કે આપણે ભાઈ બહેનને જ રાખી બાંધવાની એટલે બેન ભાઈને બાંધે આજે અમે નવી રીતે એ કર્યું છે કે આજે ડોગ્સ છે મારા ઘરમાં જેવા ચાર ડોગ્સ છે મારી ઘરે તો મેં એમને બી રાખી બાંધી છે કારણ એ બી મને ઘણા એમાં સાચવે છે મારા ઘરને સાચવે છે ઇનફેક્ટ કે મારા ફેમિલી મેમ્બર્સને દરેકને અને મારી માટે ફેમિલી મેમ્બર્સ છે સો મેં એમને બી રાખી બાંધીને આજે ફેસ્ટિવલ ઉજવ્યો છે કારણ એ લોકો એવું નથી કે હ્યુમન્સ નથી બટ એ બી એક ક્રિએચર્સ છે જેની આપણે ઇમ્પોર્ટન્સ મૂકવી પડે આપણા લાઈફમાં કે એ આપણાને પ્રોટેક્ટ કરે છે એઝ અ ભય રીતે કે ઇફ ઇન કેસ ફિમેલ હોય તો એને પણ બાંધવું જરૂરી છે બિકોઝ એ આપણાને ઘણા રીતે પ્રોટેક્ટ કરે છે આપણા ફેમિલી મેમ્બર્સ પર એટલો લવ કેર ટ્રસ્ટ મૂકે છે તો વાય નોટ આપણે એમને સપોર્ટ કરીએ કે આપણે એમને બિલ્ડઅપ કરીએ અને એટલો આપણે એમને પ્રેમ આપીએ જેટલો એ આપણાને આપે છે હા હું બધા જ તહેવારો એમની સાથે ઉજવું છું જેવું ઇચ એન્ડ એવરી ફેસ્ટિવલ હું એમની જોડે સ્પેન્ડ કરું છું લાઈક એ ઉત્તરાયણ હોય તો હું એમને સ્પેશિયલી લઈ જાઉં છું ટેરેસ પર કે એ માહોલમાં એ સેટ થાય એના સિવાય દિવાળી છે તો દિવાળીમાં હું એમને ક્રેકર્સ જોડે બી થોડું કોપરેટ કરવા એ કરું છું કે જેથી કરીને એ ગભરાય ના દેન ઇફ ઇન કેસ જેવું રક્ષાબંધન છે ઇવન અમે દરેક ફેસ્ટિવલમાં એમને જોડે લઈને ચાલીએ છીએ કારણ એ અમારા ફેમિલી મેમ્બર્સ જો જેવું જ છે